બનાસકાંઠા જિલ્લામાં આજે 5 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં 2 પાલનપુર અને 3 ડીસા શહેરમાં નોંધાયા છે. ડીસામાં આજે એક સાથે 3 પોઝિટિવ કેસ સામે આવતા ડીસામાં કોરોના પોઝિટિવની સંખ્યા 40 થઈ ગઈ છે, જ્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યાનો આંકડો 164 ઉપર પહોંચી ગયો છે. ડીસામાં જે રીતે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તે આગામી સમયમાં ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમાં 2 પોઝિટિવ કેસ પાલનપુર શહેરમાંથી સામે આવ્યા છે, જ્યારે 3 ડીસા શહેરમાં નોંધાયા છે. સૌ પ્રથમ વાત કરીએ પાલનપુરમાં નોંધાયેલા પોઝિટિવ કેસની, તો પાલનપુર શહેરના કંથેરિયા હનુમાન મંદિર નજીક રહેતા એક પરિવારના 2 વ્યક્તિઓમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કંથેરિયા હનુમાન મંદિર નજીક રહેતા 27 વર્ષીય પૂજા રાવલ અને 22 વર્ષીય મહર્ષિ રાવલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ ડીસા શહેરમાં આજે નોંધાયેલા 3 પોઝિટિવ કેસોની વિગતો પર નજર કરીએ, તો ડીસા શહેરમાં હાઈવે વિસ્તારમાં આવેલી નીલકમળ સોસાયટીમાં રહેતા 59 વર્ષીય પરસોત્તમભાઈ શિવલાલ ખત્રી, શિંદી કોલોની વિસ્તારમાં રહેતા 55 વર્ષીય રણજીતજી દલસાજી ઠાકોર અને ડીસા શહેરમાં આવેલી સુંદરમ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય હિતેશભાઈ ગોરધનભાઈ હેરુવાળાનો સમાવેશ થાય છે. હિતેશ હેરુવાળાને 16 જૂનના અશક્તિ અને તાવની અસર થતાં ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ 17 જૂનના છાપી પોલીસ મથકમાં હાજરી આપવા જતાં તબિયત વધુ ગંભીર થઈ જતાં હિતેશને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો અને તેના સેમ્પલ લેવામાં આવતા આજે તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ 5 મહિના નોંધાયો હતો, પરંતુ ડીસામાં મોડા આવેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો છે અને જોતજોતામાં ડીસામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને આજે 40 સુધી પહોંચી ગઈ છે. માત્ર ડીસા તાલુકામાં સંખ્યા 40 સુધી પહોંચી જતાં ડીસા તાલુકો કોરોના હોટસ્પોટ બની ગયો છે. ત્યારે આજે એકવાર ફરી ડીસા શહેરમાંથી 3 વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેને લઈ ડીસામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 40 સુધી પહોંચી ગઈ છે અને બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 164 સુધી પહોંચી ગઈ છે.